बनासकरा जिल्लाना વાવમાં ટિકિટને લઈને કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો। પાર્ટી ઉમેદવાર નહીં બદલે તો પરિણામ ભોગવવા તૈયાર રહેશે। જ્યારે 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ માટે વિધાનસભાના ઉમેદવાર જાહેર થતા ઠેર ઠેર વિસ્તારમાં આનંદનો માહોલ તો ક્યાંક વિરોધના વંટોળ ઊભા થયા છે। 2022 ની વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારના નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરતા કેટલાક વિસ્તારોમાં નારાજગી તો કેટલાક વિસ્તારમાં અબિલ ગુલાલથી ઉમેદવારોને વધાવ્યા હતા। बनासकरा थराद वाव सहित विस्तार में जाहिर थता थराद विधानसभा में भारतीय जनता पार्टी में उम्मीदवार तरीके शंकरभाई चौधरी की पसंदगी थता ठेर ठेर जगह शंकर चौधरी वहली सवार थी कार्यकरो द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। जयरे शंकर चौधरी द्वारा पण ठेर ठेर जगह विविध धार्मिक स्थलों आशीर्वाद मेळव्या हता। जयरे वाव विधानसभा में भारतीय जनता पार्टी तरफ थी नवो फ्रेश चेहरो स्वरूप ठाकुर ने मुकता समग्र समाज सहित भाजपा कार्यकरो में एकाएक बड़की उठ्या हता। संगठन वगैरह માણસોને ટિકિટ ફાળવતા પાર્ટીએ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેવું કાર્યકરોએ ચીમકી આપી હતી। જ્યારે રાજપૂત સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે ઠાકોર સમાજને આપવાની થાય તો અન્ય યોગ્ય ચહેરા ઠાકોર સમાજના છે, તેમને ટિકિટ આપવી જોઈએ, અમે તેમની સાથે રહીશું, જીતાડીશું પણ, અને જે વ્યક્તિને ટિકિટ ફાળવવામાં આવે છે તેના સાથે અમારે રાજપૂત સમાજને વ્યક્તિગત પાર્ટીના ઉમેદવારથી નારાજગી છે, તેથી અમે સમગ્ર સમાજના ઉમેદવારોનો સખત કડક શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અને વધુમાં જણાવ્યું હતું કે વાવ, સુઈગામ, બાબર ત્રણે તાલુકામાંથી ગમે તે ઠાકોર સમાજ આવશે તો અમે સ્વીકારીશું, પણ વ્યક્તિગત રીતે આ ઘરનો વ્યક્તિને અમે ક્યારેય સ્વીકારીશું નહીં, આનું પરિણામ ભયંકર પણ આવી શકે છે, તેમ પણ કહ્યું હતું। જો આ ચહેરો રહેશે તો કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની 60-70 હજારના મતથી જીત થવાની પણ સંભાવના છે અને ભાજપ પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે। વાવના હરેક સમાજના લોકોના મુખે થઈ રહી છે ચર્ચા વિચારણા। વાવ વિધાનસભામાં ઠાકોર સ્વરૂપજીને ટિકિટ આપી છે એમાં તમામે તમામ સમાજના કાર્યકર્તાઓ તમામ, એમ એક દલિત કે રાજપૂત કે પટેલ કોઈ નહીં, પણ તમામ સમાજના કાર્યકર્તાઓ નારાજ છે। આ વ્યક્તિને કોઈ ઓળખતું છે નહીં અને આને ટિકિટ આપી એમાં અમે બધા દુઃખી છો અને અમે નારાજ છો। આજે વાવ ખાતે અમે સમગ્ર 18 આલમ જ્યારે અહીંયા ભેગી થઈ છે ત્યારે જે ચૂંટણી અત્યારે ચાલી રહી છે અને જે ચૂંટણીના મુદ્દાનું લક્ષીને અમે જે અહીંયા ભેગા થયા છીએ, અમારી 18 આલમની અહીંયા સમગ્ર રાજપૂત, બ્રાહ્મણ, દલિત સમાજ અને દરેક સમાજની અહીંયા માગણી છે, જે ભાજપ તરફથી જે ઉમેદવાર નક્કી થયેલા છે એ ઉમેદવારનો અહીંયા અમે ઉમેદવાર તરીકે નહીં પણ વ્યક્તિગત તરીકે અમે દરેક સમાજ, વાવ, બાબર અને સુઈગામના તમામ આગેવાનો અને સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા જાહેરમાં વિરોધ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી સાથે લોકો છે, ભારતીય જનતા પાર્ટીને મત આપવા માગે છે, પણ જે અહીંયા જે ભારતીય જનતા પાર્ટી તરીકે જે ભાઈ મેન્ડેટ લઈને આવ્યા છે એમનો વ્યક્તિગત અહીંયા દરેક સમાજ વિરોધ કરે છે અને અમે જગ જાહેર એમનો વિરોધ કરીએ છીએ, એટલે અમે પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે પાર્ટીને સંદેશ પહોંચાડીએ છીએ કે ભાઈ જે પણ આ પાર્ટીના ઉમેદવારને ટિકિટ આપી હોય એ ઉમેદવારને ટિકિટ ના આપે, અને હજી પણ સમય છે, જો બીજા ઉમેદવારને ટિકિટ આપશે તો તમામ સમગ્ર તમામ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને મત કરશે, પણ આ ઉમેદવારને ટિકિટ આપવામાં કોઈ પણ સમાજ સાથે રહેશે નહીં એવું દરેક સમાજની માંગ છે। એટલે હું સમાજના એક આગેવાન કે સમાજના બ્રહ્મ સમાજના અગ્રણી તરીકે રાજપૂત સમાજ, બ્રાહ્મણ સમાજ, દલિત સમાજ બધા સાથે રહી અને અમે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું કમળ સાથે છીએ, પણ આ ઉમેદવાર તરીકે આ ભાઈ જેને પણ પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે એ પાર્ટી એ વ્યક્તિ ચાલશે નહીં, એટલે અમારી દરેક સમાજની માંગ છે કે ભાઈ ઉમેદવારને બદલે, નહીં તો અહીંયા પરિણામો ખરાબ આવશે। હું પરમાર દોડાભાઈ દલિત સમાજના અગ્રણી તરીકે અને બીજી પાર્ટીનું કાયમી માટે કામ કરવાનો પાર્ટીનો કાર્યકર છું, પણ જે પાર્ટીનો મેં અભળ્યું હતું આ વિધાનસભામાં એક ઉમેદવાર ચાલે નથી એવા પાર્ટી ટિકિટ આપી છે, અમને પાર્ટીનો વિરુદ્ધ કોઈ નથી પણ મને વ્યક્તિનો વિરુદ્ધ છે, અને ઉપરવાળા જે નિર્ણય લઈને બીજો વ્યક્તિ બીજેપીમાં ચૂંટણી લડવા મેલે એમ અતિ સારું રહેશે। થાનાજી રાજપૂત સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા।